વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. વર્ષ 2019માં આવનાર ચૂંટણીને કેન્દ્રમાં રાખીને રાજકીય પક્ષો પોતાના સંગઠનો મજબૂત તથા તેમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનોની વણથંભી વણઝાર શરૂ થઈ છે, જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે વડોદરા પ્રતાપનગર અપ્સરા ટોકીસ પાછળ આવેલા શરાફી હોલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કરજણ અને પાદરાના ધારાસભ્યો અક્ષય પટેલ તથા જશપાલસિંહ પઢિયાર સહિત કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા પ્રમુખ નરેન્દ્ર પટેલ, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા જિલ્લા પંચાયત પ્રમુખ પન્નાબેન ભટ્ટ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગામડાના રૂરલ કાર્યકર્તાઓને તો અભિનંદન કે વડોદરા જિલ્લામાંથી બે ધારાસભ્યો ચૂંટ્યા, જિલ્લા પંચાયત લઈ આવ્યા, પન્નાબેનને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બનાવ્યા. તો મને લાગે છે કે શહેરે પણ આ વખતે કંઈક કરી બતાવવું પડશે. શહેરના કાર્યકરોએ ભેટ લેવો પડશે, ઘેર ઘેર જવું પડશે. આપણે સ્નેહ મિલનમાં મળીએ છીએ, સભામાં મળીએ છીએ, અમારા જેવા આવે અમે ભાષણ કરીને જતા રહીએ, પણ અમારા જેવાને પણ સાથે લઈને લોકોની વચ્ચે જઈને કહેવું પડશે કે સાચું શું છે. તો કેટલીક વાર એવા અનુભવ થયા છે કે શહેરમાં જે નગરજનો છે એમનું કહેવું એવું છે કે આ ભારતીય જનતા પાર્ટી અમને રક્ષણ આપે છે. તમને શાનાથી રક્ષણ આપે છે? મોંઘવારીથી રક્ષણ આપે છે, તમારા આરોગ્યની ચિંતા કરે છે, તમારા બાળકોનું શિક્ષણ સસ્તું કરે છે કે પ્રાઇવેટમાં જઈને મોંઘવારી કરે છે? પણ તમે લોકોની અંદર વિખવાદ ફેલાવીને એક જાતનો ભય ફેલાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. આ વખતે 5 રાજ્યોની ચૂંટણીમાં મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, ચોક્કસપણે દિશા બદલાવાની છે. અને એ દિશા એવી બદલાશે કે આ લોકોને મોઢું છુપાવવાનો વારો આવશે. વિજયભાઈ રૂપાણી હોય કે એમના નીતિનભાઈ પટેલ હોય, આમ તો એકતા યાત્રા કાઢી હતી, સરદાર સાહેબનું નામ, સરદાર સાહેબની પ્રતિમા બનાવી, ચાલો આનંદની વાત છે, આપણને પણ ખુશી છે કે અમારા સરદાર સાહેબને, અમારા કોંગ્રેસ અધ્યક્ષને, અમારા નાયબ વડાપ્રધાનને, અમારા જે ગૃહમંત્રી હતા જેણે રજવાડાઓ એકત્રિત કર્યા હતા, અને જેણે આજે તમે એમ કહો છો કે યુનિટીનું પ્રતીક, એકતાનું પ્રતીક, તો સાચા અર્થમાં તો એમનો વારસો લેવો જોઈએ. યુનિટી સાની? તો કે આ દેશના લોકોની, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ સૌ લોકોને. તમે તો લોકોમાં જાતિગત ભાગલા પડાવવાનું અને લડાવવાનું કામ કરો છો, તો ક્યાં સરદાર સાહેબને યાદ કરવાની તમારે જરૂર છે? અને મેક ઇન ઇન્ડિયા કરતા હતા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરતા હતા, બધું ઘણું બધું કરી જોયું, પણ જ્યારે એમનું કાંઈ ચાલ્યું નહીં ત્યારે આ બધી પરિસ્થિતિમાં લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. આજે તો સ્નેહ મિલનના પ્રસંગે આપ સૌને અને વડોદરા શહેર જિલ્લાના નગરજનોને, પ્રજાજનોને, આપના મારા સૌના વતીથી નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સુખ, પ્રગતિ, તંદુરસ્તી એમની રહે, અને આવનારા સમયમાં, આ ગયું વર્ષ તો ગયું પણ નવું વર્ષ જે 2019નું આવે એમાં કોંગ્રેસની રાજની સ્થાપના થાય, આ દેશના વડાપ્રધાન રાહુલ ગાંધી બને અને આ દેશનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે ફરીથી આપ સૌને શુભેચ્છા. ધન્યવાદ. જય હિન્દ. જય